નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની. પશ્ચિમ રેલવેમાં ગુડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટ. પાલઘર સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનના 8-1 વેગન ટ્રેક પરથી ખરી પડતા મુંબઈ સુરત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો. જો કે ટ્રેકને મેજર નુકસાન થતા મરામતમાં લાગી શકે છે 9-10 કલાક. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રાજ્યના તમામ વીજ વિસ્તારોમાં ફાયર એનઓસી ચકાસવાનો જિલ્લા કલેક્ટરને આપ્યો આદેશ. જો એનઓસી ના મળી હોય તો ગુનો નોંધવાનો પણ આપ્યો સરકારે હુકમ. માનહાનિ કેસમાં દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા આતિશી વિરુદ્ધ સમન્સ જારી. 29 જૂને કોર્ટમાં હાજર રહેવાના ફરમાનથી આપની વધી મુશ્કેલી. ગઠબંધન દ્વારા 1 જૂને કોંગ્રેસ અને સાથી પક્ષો માટે બોલાવાઈ બેઠક. ગઠબંધનના નેતાઓ વચ્ચે ઊભી થયેલી ખટાશને દૂર કરવાનો એજન્ડા મુખ્ય હોઈ શકે એવી અટકળો. જો કે આ દિવસે 7મા તબક્કાની 57 બેઠકોનું પણ યોજાશે મતદાન. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સીટ શેરિંગ મુદ્દે અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે 90 બેઠકની કરી માગણી. જો કે ભુજબળની ડિમાન્ડથી ભાજપ અને શિવસેનાના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી. સૌથી મોંઘા પ્રોજેક્ટ કોસ્ટલ રોડમાં લીકેજના સમાચાર. ચોમાસાની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘડતરના અહેવાલથી પ્રશાસન હરકતમાં. એકનાથ શિંદેએ લીધી તાબડતોબ મુલાકાત. ઘાટકો પર હોર્ડિંગ મુદ્દે રેલવે પોલીસને સમાન 17 જણનો ભોગ લેનારી ઘાટકો પર હોર્ડિંગ દુર્ઘટનામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા રેલવે પોલીસને તેડ્યું. જીઆરપીના એસપીને એસઆઈટીએ પાઠવ્યું સમાન. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો અમેરિકામાં 2020 વર્લ્ડ કપ રમાનારો છે ત્યારે 2027 સુધી ટીમ ઇન્ડિયાના ચીફ કોચના પદ માટે ગૌતમ ગંભીરની પસંદગી કર્યાની અટકળો તેજ બની. પુષ્પા સાથે રોમેન્ટિક બની શ્રીવલ્લી. પુષ્પા 2નું બીજું ગીત ટીઝર લોન્ચ કરવામાં આવ્યું. ગીતમાં રશ્મિકા મંદાના પોતાના પાર્ટનર અલ્લુ અર્જુન સાથે રોમાન્સ કરતી જોવા મળશે અને આ ગીત આવતીકાલે થશે રિલીઝ ત્યારે ફેન્સ છે ઉત્સુક. આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.